સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત બિયારણો કેવા છે, આવી કથાઓમાં બેસીએ તો ખબર પડે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન સ્વીકારે અને એ અરસાના નંદપદવીના સંતો પણ ન સ્વીકારે, કેવી કાષ્ટ વિભાગની વ્યવસ્થા અને કેટલી કટ્ટરતા હશે! શું સમયમાં સમજણ હશે અને શું વર્ણાશ્રમ વિશેની જડતા હશે! વર્ણ અને આશ્રમની વ્યવસ્થા પરમાત્માએ કરેલી છે, ઋષિ મુનિઓએ કરેલી છે. પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર બિરાજતા હોય એમના જ હાથે દીક્ષા સંતની મળી હોય, આવી અદ્ભુત કીર્તનોની રચના કરી અને પ્રભુના પાદારવિંદમાં સમર્પિત કર્યા હોય, છતાંય જેને સમજી ન શકતા હોય એ સમયમાં સ્વામિનારાયણ ભગવાને કેવી ક્રાંતિ કરી અને સમાજમાં શાંતિ સ્થાપી અને પોતાનું સર્વોપરી સ્વરૂપ સંતો અને સત્સંગીઓમાં સ્થિર કરી દીધું.